विद्यार्थी मित्रों, जय श्री स्वामीनारायण। आज अपने धोरण सात विज्ञान में पाठ बे प्राणियों में पोषण विषय अभ्यास करसू। हवे अगाउ जे आपणे पाठ एक सीखी गया हता, पाठ एक वनस्पति में पोषण, हवे आजे आपणे अभ्यास करवानो छे प्राणियों में पोषण। तो हवे आपणे विचार थशे कि जे वनस्पति पोतानो खोराक पोते ज बनावती हती, पण ज्यारे प्राणियों छे ए पोतानो खोराक पोते बनावता नथी। हवे प्रश्न ए थशे आपणे कि जे वनस्पतिना जुदा जुदा भागों द्वारा एनी पोषणनी प्रक्रिया आपणे पाठ एक में सीखी गया हता। हवे आपणे पाठ बे नी अंदर पाठनुं नाम छे के प्राणियों में पोषण। तो प्राणियों एटले आपणे मनुष्य जे अन्य प्राणी छे एनी साथे जे जोड़ायेला छे, मनुष्य पण एक प्राणी छे। तो आवी ज रीते जे आ पाठनी अंदर के आपणे पोषण कई रीते मळशे ए आपणे आ पाठनी अंदर विस्तारथी समझवानुं छे। तो सौथी पहेला आपणे जोईए के आपणे जे पोषणनी प्रक्रिया छे એ કઈ રીતે કરશું। મેં તમને પોષણ શબ્દ સમજાવ્યો હતો કે પોષણ એટલે શું થશે કે જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ અને એ ખોરાકની અંદરથી જ્યારે આપણને શક્તિ મળે છે અને એ શક્તિ મળે છે એને આપણે પોષણ મળ્યું કહેવાય છે। હવે એ જ રીતે જો આપણે આગળ જોઈએ તો જે મનુષ્ય છે, અન્ય પ્રાણીઓ છે, એ વનસ્પતિની જેમ પોતાનો ખોરાક પોતે બનાવતા નથી, એ અન્ય ઉપર નિર્ભય રહે છે, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે। પરોક્ષ એટલે કે તમારે બીજા ઉપર આધાર રાખવો પડે છે, એને આપણે એ શબ્દને શું કહીશું, પરોક્ષ। પરોક્ષ એટલે આપણે બીજા ઉપર આધાર રાખવો પડે છે। આપણને મનુષ્યને જો ખોરાકની જરૂરિયાત હશે તો આપણે વનસ્પતિ અન્ય ઉપર આધાર રાખીશું। તો એ મનુષ્ય એ પરોક્ષ રીતે કાર્ય કરે છે અને આ પાઠની અંદર એ આપણા મનુષ્યની અંદર કઈ રીતે પ્રક્રિયા થાય છે પાચનની એ આપણે સમજવાનું છે। હવે પહેલો શબ્દ સમજીએ, પાચન એટલે શું। તો હવે પાચનની પ્રક્રિયા કોને કહેવાશે, તો જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતરણ કરવાની ક્રિયાને પાચન કહે છે। હવે તમને પ્રશ્ન થશે કે જટિલ ઘટકો શું છે, તો જટિલ ઘટકો એટલે કે જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ, ધારો કે ઉદાહરણ તરીકે આપણે રોટલી ખાઈએ છીએ, તો જે રોટલી છે એ આપણા મોંની અંદર મૂકીએ છીએ ત્યારે એ રોટલીનો ટુકડો છે એ જટિલ ઘટક છે, અને જ્યારે આપણા મોંની અંદર જશે ત્યારે એને ચાવીને આપણે સરળ પદાર્થ બનાવીએ છીએ। તો આ રીતે જે જટિલ ઘટકમાંથી સરળ ઘટકમાં બનાવવાની ક્રિયા છે એને આપણે પાચન કહેશું। એની વ્યાખ્યા આપણે નોંધી લઈએ કે પાચન કોને કહેવાશે આખી પ્રક્રિયા દ્વારા, કે પાચન એટલે શું। પાચનની વ્યાખ્યા કે જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતરણ કરવાની ક્રિયાને પાચન કહે છે। જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતરણ કરવાની ક્રિયાને પાચન કહે છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પાચન શબ્દ વિશે સમજી ગયા। હવે જે પાચન શબ્દ આધારિત આપણે થોડાક આગળ વધવાનું છે। પાચન શબ્દથી આપણે પરિચિત થયા કે પાચન એ એવી પ્રક્રિયા છે કે જે જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતરણ કરે છે। હવે આપણે થોડુંક વિશેષ સમજવાનું છે કે આ પાચનની જે પ્રક્રિયા છે એ દરેક સજીવની અંદર જુદી જુદી રીતે થાય છે। ધારો કે આપણે મનુષ્ય એ કોળિયો એટલે આપણી જે પાંચ આંગળી છે એ આપણે ભેગી કરીએ અને મોંમાં મૂકીએ છીએ, જ્યારે એને કોળિયો શબ્દ કહેવાય છે। તો એ કોળિયો આપણે
ખાઈએ છીએ, ચાવીને પ્રક્રિયા કરીએ છીએ. જ્યારે પક્ષીઓ છે એ અનાજના દાણાને ચણે છે એમ કહેવાય, સાપ છે એ ખોરાકને ગળે છે. તો આવી રીતે જે દરેક મનુષ્ય છે એને ખોરાક લેવાની ક્રિયા પણ જુદી જુદી હોય છે. ઘણા ખોરાકને ગળે છે, ઘણા ખોરાકને ચૂસે છે. આવી જ રીતે અલગ અલગ પ્રક્રિયા દ્વારા આ પ્રાણીઓ એ પોતાના ખોરાકને ગ્રહણ કરે છે. મધમાખી છે એ ફૂલના રસમાંથી ખોરાકને એ રસને ચૂસે છે. આ જ રીતે અલગ અલગ પ્રાણીઓ પોતાની પ્રક્રિયા દ્વારા ખોરાક લેવાની ક્રિયા કરે છે. હવે આપણે અગાઉ એની અંદર આપણે વધુ સમજીએ કે જ્યાં ખોરાક પાચનની પ્રક્રિયા તો બધા અલગ અલગ તબક્કાથી લે છે, પણ એને કઈ રીતે આપણા શરીરની અંદર યોગ્ય રીતે કાર્ય થશે. તો મનુષ્યનું શરીરનું જે પાચન તંત્ર, જે આપણે કહીએ આપણા શરીરની અંદર ત્રણ તંત્ર આવેલા છે, પાચન તંત્ર, શ્વસન તંત્ર અને રુધિરાભિસરણ તંત્ર. તો હવે જે આપણા શરીરની અંદર ત્રણ તંત્ર આવેલા છે એની અંદર આપણે આ વસ્તુ ખાસ સમજવાની છે કે આપણે આજે પાચન તંત્ર વિશે સમજવાનું છે. એના પહેલાં આપણે કે પાચન તંત્ર સમજતા પહેલાં આપણને પાચન અંગો કયા છે એ વસ્તુનું પણ આપણને ખ્યાલ હોવી જોઈએ કે આપણે જે મનુષ્ય છીએ એ મનુષ્યના શરીરના પાચન અંગો કયા કયા છે. તો હું તમને સમજાવું એ પ્રમાણે કે મનુષ્યના પાચન અંગો આપણે અહીં જે તમને આકૃતિ દર્શાવી છે એ આકૃતિ આધારિત આપણે સરસ મજાની રીતે આપણે આ પાચન અંગો સમજવાના છે. કે તમને જે આકૃતિ બતાવી છે એ આકૃતિની અંદર તમને અલગ અલગ ભાગોમાં એ પાચન અંગો દર્શાવવામાં આવ્યા છે અને એ પાચન અંગો એ આપણા શરીરની અંદર એ પાચન ક્રિયા કરવામાં ખૂબ જ મદદ કરે છે. સૌથી પહેલું આપણે જોઈએ તો પાચન તંત્રની જે આકૃતિ છે એમાં સૌથી પહેલો ભાગ છે આપણું મો, એટલે મુખ ગૃહા જેને આપણે કહીએ. મો એટલે મોની અંદર જ્યારે આપણે કોળીઓ રાખીએ છીએ ત્યાંથી ખોરાકની પ્રક્રિયા શરૂ થાય છે. સાદી ભાષામાં કહીએ તો ખોરાકની યાત્રા શરૂ થાય છે. તો મો એ પહેલો તબક્કો, પછી મો એ ખોરાકને ચાવવાની પ્રક્રિયા કરશે અને ત્યાંથી એ કોની પાસે આપશે, તો અન્નનળીને આપશે. તો બીજો તબક્કો કયો થશે? અન્નનળી. અન્નનળી એ ખોરાકને જઠર પાસે પહોંચાડશે અને જઠર એ વલોવાનું કામ કરે છે. એક વલોણું કહેવાય છે કે ખોરાકને સરસ મજાની રીતે વલોવી નાખે છે અને એ ખોરાકને વલોવી અને નાના આંતરડા તરફ આગળ વધારે છે અને નાનું આંતરડું એ ખોરાકના પાચનની પ્રક્રિયા કરે છે. હવે તમને થોડુંક વિશેષ સમજાવું તો જઠર અને નાનું આંતરડું આ બંનેને સરસ મજાની ત્રણ ગ્રંથિઓ એને મદદ કરે છે. સ્વાદુપિંડ, યકૃત અને લાળ ગ્રંથિ જે આપણા મોઢાની અંદર હોય છે, તો આ ત્રણેય છે એમાં યકૃત અને સ્વાદુપિંડ એ સહાયક અંગ કહેવામાં આવે છે જે નાના આંતરડાને એ પ્રક્રિયામાં સરસ મજાની મદદ કરે છે. હવે નાના આંતરડાની અંદર જે પાચનની પ્રક્રિયા થઈ ગઈ છે મોટા ભાગની પ્રક્રિયા નાના આંતરડાની અંદર પૂર્ણ થાય છે. હવે કદાચ થોડો ઘણો ભાગ વધે છે તો એને મોટા આંતરડામાં મોકલવામાં આવે છે અને મોટું આંતરડું એટલે મળાશય. હવે જે મોટું આંતરડું છે એની અંદર શું કરશે મોટું આંતરડું? તો ફક્ત એ પ્રક્રિયા એટલી જ કરશે કે એની અંદર જે આવેલો ભાગ છે કે આમ આપણે કહીએ તો એ વધેલો કચરો જ કહેવાય. તો મોટા આંતરડાની અંદર એ મોટું આંતરડું એની અંદરથી પાણી અને ક્ષાર આ બે જ લેવાનું કામ કરશે. મોટું આંતરડું એ પાચન કરવાની ક્રિયામાં મદદ કરશે નહીં. આ વસ્તુ ખાસ આપણે યાદ રાખવાની છે. મોટું આંતરડું શું લેશે? તો એની અંદર રહેલું પાણી અને ક્ષાર આ બે વસ્તુ લે છે અને છેલ્લે કચરો મળદ્વાર દ્વારા મુક્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ સમજ્યા કે પાચન અંગો આપણા શરીરમાં કેવી સરસ મજાની પ્રક્રિયા કરે છે
અને આપણને ખબર પણ નથી પડતી અને આ સરસ મજાની પ્રક્રિયા દ્વારા આપણે સરળતાથી ખોરાકને ગ્રહણ કરીએ છીએ અને આપણને કોઈ ફરિયાદ પણ નથી હોતી કે આથી અહીંયા પ્રક્રિયા કેવી રીતે જશે. તો આપણે આ છે પાચન અંગો આપણે ધ્યાનમાં રાખવાના છે. હું ફરીથી તમને બોલી જાઉં છું કે પહેલું કયું આવશે, તો મોંમાંથી ક્યાં જશે, અન્નનળી. અન્નળી કોને આપશે, જઠરને. જઠર નાના આંતરડાને, નાનું આંતરડું મોટા આંતરડાને, જે આપણે મળાશય અને છેલ્લે મળ દ્વાર. હવે આ આકૃતિમાં સરસ મજાની તમે સમજૂતી દ્વારા સમજી ગયા. હવે એને આપણે બોર્ડ ઉપર પણ નોંધી લઈએ જેથી આપણને સમજાય, કદાચ આપણે ભૂલી ના જઈએ કે આપણા જે પાચન અંગો છે એ કયા કયા છે. તો પાચન અંગો, તો સૌથી પહેલા મો, જેને આપણે મુખ ગૃહા પણ કહી શકીએ છીએ. મુખ ગૃહા એટલે કે આપણો આખા મોઢાના અંદરનો ભાગ, એટલે ગુફા, જે અંદરનો ગૃહા કહીએ છીએ, અંદરની ભાગ, એટલે એને મો અને મુખ ગૃહા બંને પણ કહી શકાય છે. બીજો છે અન્નનળી, જઠર, નાનું આંતરડું, ચોથો પોઈન્ટ પાંચમો મોટું આંતરડું. મોટું આંતરડું અને એના પછી મોટા આંતરડાને આપણે મળાશય એટલે મળદ્વાર શબ્દનો ઉપયોગ કરી શકીએ છીએ, કે જે મોટું આંતરડું છે એને આપણે મળાશય શબ્દ પણ નોંધી શકીએ છીએ. અને છેલ્લે છઠ્ઠો છે એને આપણે મળદ્વાર તરીકે. હવે જે આ પાચન અંગો છે એ પાચન અંગોની અંદર સહાય અંગો પણ આપણે ધ્યાન રાખવાના છે કે આ પાચન અંગોને સહાયક તરીકે, એટલે સહાય કયા અંગો કરે છે એ પણ આપણે ધ્યાનમાં નોંધવાનું છે, સમજવાનું છે. તો આપણે લખીએ છીએ કે પાચન અંગોને સહાયક અંગો, કે કોણ એને સહાય કરે છે, અને એ સહાય એ જઠર અને નાના આંતરડાની વચ્ચે આ ત્રણ ગ્રંથિઓ એ સરસ મજાની પ્રક્રિયા કરે છે. એમાં યકૃત અને સ્વાદુપિંડ એ મેઇન ગણાય છે સહાયક અંગમાં, કે યકૃત અને સ્વાદુપિંડ. આ સમજીએ કે આને આપણે ગ્રંથિ તરીકે ઓળખવાની છે, પણ જે એ સહાયક તરીકે ભૂમિકા ભજવે છે, સહાય કરે છે પાચનની ક્રિયાની અંદર. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સરસ મજાની આખી પ્રક્રિયા શીખ્યા કે સૌથી પહેલાં શું જોયું, તો પાચનની વ્યાખ્યા જોઈ. પાચનની વ્યાખ્યા પછી આકૃતિ ઉપરથી આપણે શું સમજ્યા, તો પાચન અંગો સમજ્યા. હવે જે પાચન અંગો છે એ આપણે બધાએ ધ્યાનથી યાદ રાખવાના છે, એનો ક્રમ તૂટવો જોઈએ નહીં. કારણ કે જો એનો ક્રમ તૂટી ગયો તો આપણે યોગ્ય રીતે એની એ પ્રક્રિયા થશે નહીં. એટલે આપણે જે આ વસ્તુ છે એ ખાસ ક્રમમાં જ યાદ રાખવાની છે અને એને ગોખવાની કોઈ જરૂર નથી, કે આપણે ક્રમશ આપણા શરીરની રચના આધારે એને આગળ વધારવાની છે. હવે જે આપણે પ્રક્રિયા જોઈ એની અંદર આપણે સમજવાનું છે કે પાચન અંગોને સહાયક અંગો આપણે સમજી ગયા, એના પછી પાચન તંત્ર કઈ રીતે બનશે. તો જ્યારે આ પાચન અંગો ભેગા થઈ અને જે પ્રક્રિયા કરશે ત્યારે શેની રચના થશે, એક તંત્રની, જેને આપણે પાચન તંત્ર કહીએ છીએ. આપણે અગાઉના ધોરણમાં શીખી ગયા હતા સજીવનો પાયાનો એકમ કોષ છે, કે સજીવનો પાયાનો એકમ કોષ છે. તો કોષ જ્યારે ભેગા મળે છે ત્યારે પેશી બને છે, અને પેશી જ્યારે ભેગી મળે છે ત્યારે તંત્રની રચના થાય છે. અને જ્યારે આ બધા જ તંત્ર ભેગા મળશે ત્યારે આપણા મનુષ્ય, એટલે આપણે મનુષ્યના શરીરની રચના થશે. તમને એક ઉદાહરણ આપું, તો જ્યારે મકાન બનાવવું છે ત્યારે સૌથી પહેલાં આપણે ઈંટની જરૂર પડશે, તો ઈંટની કોષ સાથે જોડી છે. પણ જ્યારે દિવાલ બની જાય છે તો એ દિવાલને પેશી સાથે જોડી છે, અને દિવાલો બની
અને સરસ મજાના ઓરડા તૈયાર થાય છે. તો એ ઓરડાને આપણા તંત્ર સાથે ગોઠવ્યા છે, આપણા મનુષ્યના શરીરના તંત્ર સાથે ગોઠવ્યા છે. અને જ્યારે આ બધા જ ઓરડા ભેગા થઈ અને એક મસ્ત મજાનું મકાન બની જાય છે, સરસ મજાની ઇમારત ઊભી થાય છે, તો એને આપણા મનુષ્યના શરીર સાથે ગોઠવ્યા છે. હવે તમે એ વસ્તુ ખાસ સમજો કે જ્યારે આપણા શરીરમાં એ તંત્રોની રચના હશે, આપણે એક એક ભાગ આપણા શરીર માટે બહુ કિંમતી હોય છે, તો આ પાચન અંગની અંદર આ પાચન તંત્ર ત્યારે જ રચના ધરાવશે કે જ્યારે આ બધા અંગો ભેગા થઈ અને કાર્યરત કરશે. પણ એ ક્રમશ જ હોવા જોઈએ, એ ક્રમ એનો તૂટવો જોઈએ નહીં. હવે જે પાચન તંત્ર આપણે સમજ્યા કે પાચન તંત્ર ક્યારે થશે, કે જ્યારે આ બધા જ પાચન અંગો સરસ મજાની પ્રક્રિયા કરશે ત્યારે આપણે શું બન્યું કહેવાય, પાચન તંત્ર. કે પાચન માર્ગ અને પાચન ગ્રંથિઓ, પાચન માર્ગ, પાચન માર્ગ કયો, કે મોંથી આપણે સફર કરી અને ક્યાં પહોંચ્યા, મળદ્વાર સુધી, એ પાચન માર્ગ છે આખો, એ રસ્તો છે આખો. તો પાચન માર્ગ અને સહાયક ગ્રંથિ એટલે સહાયક અંગો આ જે ભેગા મળી અને જે આખી સરસ મજાની પાચનની ક્રિયા કરે છે ત્યારે પાચન તંત્રની રચના થાય છે. હવે આ તો આપણે છૂટા છૂટા ટોપિક સમજ્યા, હવે આપણે આ પાઠની અંદર એક એક પોઈન્ટ વિસ્તારથી સમજવાનો છે. આપણે જે સમજ્યા એ પાચન અંગો આટલા છે એટલું ક્લિયર આપણે થયું, પણ હવે આપણે એ જોવાનું છે કે દરેક ભાગ એ આપણને કેટલો સહાય કરે છે અને કઈ રીતે પ્રક્રિયા કરે છે. તો આપણે સૌથી પહેલા ભાગથી વિસ્તાર સમજૂતી મેળવીએ અને વિસ્તારની પ્રક્રિયાથી જો આપણે આગળ વધીએ તો સૌથી પહેલો જ પોઈન્ટ આવશે મો. તો આ આપણે ખાસ સમજવાનું છે કે મો એ કઈ રીતે પ્રક્રિયા કરશે, જેને આપણે મુખ ગુહા પણ કહેશું. આ જે મો છે એને આપણે મુખ ગુહા તરીકે પણ ઓળખીએ છીએ. હવે જે આપણા શરીરની અંદરની જે રચના સમજાવવામાં આવી છે એની અંદર મનુષ્યના પાચન અંગોની સાથે સાથેની પ્રક્રિયા, કે આપણે જોઈએ છીએ કે આપણા સાથે પ્રાણીઓ પણ પોતાની પ્રક્રિયા અલગ અલગ રીતે કરે છે. તમને પુસ્તકની અંદર સરસ મજાનું એક ઉદાહરણ આપ્યું છે કે તારા માછલી છે, એ તારા માછલી પણ જે પાચનની પ્રક્રિયા છે એ કેલ્શિયમ કાર્બોનેટ નામના પદાર્થ દ્વારા પોતાના ખોરાકનો પ્રક્રિયા કરે છે. તો આપણે પ્રાણીઓ પણ આ પ્રક્રિયાની અંદર જોડાયેલા છે. પોષણ કઈ રીતે મેળવે છે, તો તારા માછલી એ કેલ્શિયમ કાર્બોનેટ નામના પદાર્થ દ્વારા પોતાનું પોષણ મેળવે છે. હવે આપણે તબક્કાવાર ધીરે ધીરે આગળ વધીએ તો પહેલો જ પોઈન્ટ આપણે લેશું કે મો એ કઈ રીતે પ્રક્રિયા કરે છે, જેને આપણે વિસ્તારથી વ્યવસ્થિત રીતે સમજવાનું છે. હવે આપણે સમજીએ કે મો, મેં હમણાં પહેલા જ કીધું એમ, મુખ ગુહા, કે જે પ્રક્રિયા મોની અંદર આપણને ખબર છે કે આપણા મોઢાની અંદર દાંત છે, જીભ છે, તો આ બધા જ એ ખોરાકને સરસ મજાની પ્રક્રિયા કરવામાં મદદ કરે છે. હવે તમારા જે દાંત છે એ દાંતની પ્રક્રિયા પણ અલગ અલગ છે, કે આગળના દાંત એ પ્રક્રિયા કરે છે, પાછળના દાંત, તમારી દાઢ, આ બધા જ ભેગા મળી અને અલગ અલગ રીતે વિભાજિત છે. કે તમને ચીરવું છે, તોડવું છે, કોઈ વસ્તુને ચીરવી છે, શેરડીને તમે ખાવ છો તો એને ચીરવી છે, તો તમારા આગળના દાંત છે એ મસ્ત મજાની ભૂમિકા ભજવે છે. તમને કોઈ વસ્તુ તોડવું છે તો તમારો વચ્ચેનો જે દાંત, જે દાઢનો ભાગ છે કહીએ છે, ત્યાં તમે વસ્તુ રાખો છો ત્યારે તમે તોડો છો. ચાવવાની પ્રક્રિયા પણ આ રીતે થાય છે. હવે જે દાંત છે એ આપણા તંદુરસ્ત આપણે રાખવા જોઈએ, જો રાખશું તો આપણને સરળતાથી આ પ્રક્રિયામાં આ દાંત આપણને ખૂબ સરસ મજાની પ્રક્રિયા કરશે અને પાચનની ક્રિયામાં મદદ કરશે. હવે જે દાંત છે એ તમારા પુસ્તકની અંદર સરસ મજાનું એ સમજાવ્યું છે કે જ્યારે આપણે નાના હોઈએ છીએ ત્યારે એને દૂધિયા દાંત કહેવાય છે, કે જ્યારે આપણે જન્મ સમયના દાંત છે એ જન્મ સમયના જે દાંત છે એ તમારા
એ અમુક સમય કે 6 થી 8 વર્ષની જે ઉંમર છે એ ઉંમરની અંદર ધીરે ધીરે એ પ્રક્રિયા કરતાં એ દાંત ધીરે ધીરે મોટા થાવ છો, એ દૂધિયા દાંત તમારા પડતા આવે છે. ઉગવાની જે પ્રક્રિયા થાય પછી તમારા દૂધિયા દાંત છે એ ધીરે ધીરે પડતા આવશે. અને દૂધિયા દાંત જ્યારે બધા પડી જાય છે અને જે નવા દાંત આવે છે એ દાંત એ કાયમી માટે હોય છે. કદાચ કોઈક વખત એવું પણ થશે કે દાંત છે એ સડાના કારણે કાં તો કોઈ ઘળો પદાર્થ વધારે પડતું ખાવાના કારણે એ દાંત તૂટી પણ જશે, પણ દૂધિયા દાંત પછીની જે પ્રક્રિયા છે એ તમારા દાંત છે એ સળંગ રહેશે. હવે મોની અંદર આપણે દાંતની ચર્ચા કરી કે દાંત આપણે કઈ રીતે ફાળો ભજવે છે, એટલે આપણા માટે દાંત પણ જરૂરી છે. દાંત જો વ્યવસ્થિત હશે તો આપણી જે ચાવવાની પ્રક્રિયા છે, મોની અંદરની જે ચાવવાની પ્રક્રિયા છે એ ખૂબ સરળતાથી કરી શકશું. હવે મોને બીજો કોણ ભાગ ભજવે છે મોની અંદર? તો જીભ. તો જીભ છે એ સ્વાદ પારખવાની પ્રક્રિયા કરે છે. અને આપણને ખબર છે કે જીભ એ કેવી સરસ મજાની સ્વાદ પારખી અને આપણને ઉલ્લેખ કરાવે છે કે આ એ મીઠાઈ છે, આ પદાર્થ એ કડવો છે, આ પદાર્થ એ તીખો છે, તમારે જોવાની પણ જરૂર પડતી નથી. તો આ પારખું તમે કેવી રીતે કરો છો તમને ખબર છે? તો જીભની ઉપર રસાંકુરો આવેલા હોય છે. સો વિદ્યાર્થી મિત્રો, રસાંકુરો આવેલા હોય છે અને આ જે રસાંકુરો છે એ રસાંકુરો જે જીભની ઉપરના ભાગમાં હોય છે એ રસાંકુરો સ્વાદ પારખવામાં તમને મદદ કરે છે. હવે જે આ રસાંકુરો આપણે સમજ્યા, તો એ રસાંકુરો આધારિત જીભનો આગળનો જે ભાગ છે, સૌથી આગળનો ભાગ, એ આગળનો ભાગ આપણને ઘળ્યો પદાર્થ, કેવો પદાર્થ? ઘળ્યો પદાર્થ, એ આપણને સરસ મજાનો ઘળ્યો પદાર્થ એ આપણે પારખી શકીએ છીએ. હવે જે જીભનો વચ્ચેનો ભાગ છે ત્યાં તમે ખાટો સ્વાદ, તીખો સ્વાદ એ પારખી શકો છો, પણ જીભની સૌથી પાછળનો ભાગ છે ત્યાં તમે કડવો સ્વાદ પારખી શકો છો. અને આ જ રીતે આપણા જીભની અંદર રહેલા રસાંકુરો સારામાં સારી રીતે આપણને સ્વાદ પારખવાની પ્રક્રિયામાં ખૂબ જ મદદ કરે છે. જે જીભનું આપણે આગળનું ટેરવું કહીએ છીએ એ ગળ્યો સ્વાદ પારખે છે. એના પછીનો ખારો સ્વાદ, એટલે આપણે ખાટો ખારો કહી શકીએ, એના પછી છેક અંદરનો છેલ્લો ભાગ ત્યાં કડવો સ્વાદ પારખી શકાય છે. તો જીભ છે એ સ્વાદ પારખવામાં અને ખોરાકને ઓળખવામાં એ મુખની અંદર આપણને મદદ કરે છે. બીજી વસ્તુ તમને કહું તો જીભની અંદર જે આપણે લાળ આપણા મોઢાની અંદર, દાંત જીભ એ સાથે લાળ પણ રહેલી છે, તો આ લાળ ગ્રંથિ શું કામ કરશે? તો લાળની અંદર રહેલો ટાઇલિન નામનો ઉત્સેચક, કયો વિદ્યાર્થી મિત્રો? ટાઇલિન નામનો ઉત્સેચક એ સરળ પદાર્થ કે કોળિયાને સરળ પદાર્થમાં ફેરવવાની પ્રક્રિયા કરે છે. તો આપણે અહીંયા વસ્તુ મોની અંદર આ પોઈન્ટ જોયા કે મોની અંદર એ બે કઈ રીતે ભાગ ભજવે છે. તો મોની અંદર આપણે દાંતની પ્રક્રિયા જોઈ, દાંતની પ્રક્રિયા પછી આપણે જીભની પ્રક્રિયા જોઈ કે જીભ કઈ રીતે કાર્ય કરે છે, જીભની અંદર રહેલા રસાંકુરોની પ્રક્રિયા શું છે, અને લાળ ગ્રંથિ જે મોની અંદર રહેલી છે એ લાળ ગ્રંથિ કઈ રીતે કાર્યરત રહે છે એ આપણે નોંધવું પડશે. તો આપણે એ વસ્તુ નોંધી લઈએ કે પાચન તંત્રની અંદર સહાયક અંગો એ બધું આપણે જોઈ લીધું. હવે જે મો છે એ મોની અંદર એ પ્રક્રિયા કઈ રીતે કોણ કોણ એને મદદ કરે છે? તો મેઇન મોની અંદર આપણે હમણાં જ જોયું કે દાંત એને મદદ કરે છે, દાંત, જીભ અને લાળ ગ્રંથિ આ ત્રણે સાથે મળી અને કોળિયાને સરળ પદાર્થમાં બહુ સારી રીતે એ પાચન ક્રિયા કરવામાં મદદ કરે છે. હવે જે મોની અંદરની જે દાંતની પ્રક્રિયા આપણે સમજી ગયા, એના પછી બીજો પોઈન્ટ આપણે આગળ વધીએ કે જીભમાં આપણે જોઈ ગયા કે જીભની જે પ્રક્રિયા છે એ જીભની પ્રક્રિયા સ્વાદ પારખવામાં સરસ મજાની મદદ કરે છે.
લાળ ગ્રંથિમાં કયું એ પોઈન્ટ આપણે નોંધવો પડશે કે લાળ ગ્રંથિ, તો લાળ ગ્રંથિમાં ટાઇલિન નામનો ઉત્સેચક જે સરળ એ કોળિયાને સરળ પદાર્થમાં ટાઇલિન નામનો ઉત્સેચક જે કોળિયાને સરળ પદાર્થમાં એટલે સરળ સ્વરૂપમાં ફેરવવાની પ્રક્રિયા કરે છે. તો મોની અંદર તમે જ્યારે કોળિયું રાખો છો એટલે ખોરાક રાખો છો ત્યારે આ બધા જ ભેગા થઈ અને કોળિયાને સરળ પદાર્થમાં બહુ જ સારી રીતે એને તૈયાર કરે છે અને અર્ધ સરસ મજાનું અન્નનળીની અંદર જઈ શકે એવું સરસ મજાની પ્રક્રિયા દ્વારા તૈયાર થાય છે. હવે બીજા પોઈન્ટ તરફ આગળ વધીએ તો મો પછી કોણ છે? અન્નનળી. તો અન્નનળી છે એ અન્નનળીની અંદર કે જે પ્રક્રિયા દ્વારા કે અહીંયાથી મોની અંદરથી જે ખોરાક છે એ મો અન્નનળીને આપશે. તો અન્નનળી એ આપણી એવી મોટી નથી કે જેની અંદર આખે આખો ખોરાક જાય, પણ મો એને સરળતાથી સરસ મજાના સ્વરૂપમાં આગળ વધારે છે. ત્યારે અન્નનળીમાંથી અર્ધ પાછિત થયેલો ખોરાક કે જે સરસ મજાની પ્રક્રિયા દ્વારા પ્રવાહી સ્વરૂપે એ અન્નનળીમાંથી પસાર થાય છે અને અન્નનળીમાંથી ધીરે ધીરે પસાર થઈ અને એ ખોરાક જઠર પાસે પહોંચે છે અને આ જઠની પ્રક્રિયા દ્વારા એ વલોવાની પ્રક્રિયા કરી અને ખોરાકનું સરસ મજાની પ્રક્રિયા દ્વારા આગળ વધતો જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં એક વસ્તુ ક્લિયર કરી કે આપણે પાચન સમજ્યા, પાચનની વ્યાખ્યા, પછી કે મનુષ્યના પાચન અંગો જોયા, એના પછી પહેલો ટોપિક શું જોયો? મો, એના વિશે વિસ્તાર સમજ્યા, અન્નનળી વિશે સમજ્યા. હવે આજે આપણે અહીંયા સુધી આ ટોપિક પૂર્ણ કરીએ છીએ અને આગળનો જે પોઈન્ટ છે એ આપણે પછી લેશું. જય શ્રી સ્વામિનારાયણ.